हेलो विद्यार्थी मित्रों, बीएसएम एक ईओ 105 मनोविज्ञान ना क्लास में आप सबनु हार्दिक स्वागत करू छु। ईओ 105 એટલે કે બીજો ગૌણ વિષય મનોવિજ્ઞાનનું પેપર, એ માટે તમારે પર્યાવરણનું મનોવિજ્ઞાન એન્વાયરમેન્ટલ સાયકોલોજી તમારે ભણવાનું છે। એના સંદર્ભમાં મેં વિડીયો નંબર 1 પહેલો વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યો હતો, તમે શાંતિથી જોયો હશે। હું જે બોલ્યો, જે રીતે તમને સમજાવ્યું, એ તમે શાંતિથી સાંભળ્યું હશે, બધી માહિતી તમને આપી એ પણ તમે સમજવાનો પ્રયત્ન કર્યો હશે। તો એમાં તમારે પર્યાવરણનું મનોવિજ્ઞાનના પેપરમાં કુલ 3 યુનિટ બનવાના છે। એમાંનું પહેલું યુનિટ આપણે શરૂ કર્યું છે, વિડીયો નંબર 1માં બધી જ માહિતી છે, એ પ્રમાણે યુનિટ નંબર 1 આપણે શરૂ કર્યું છે પર્યાવરણનું મનોવિજ્ઞાન વિષય પ્રવેશ। પર્યાવરણનું મનોવિજ્ઞાન વિષય પ્રવેશ કે પરિચય, ઇન્ટ્રોડક્શન। તો એમાં અત્યાર સુધી આપણે આટલા મુદ્દા ભણી ગયા। પર્યાવરણનું મનોવિજ્ઞાન વિષય પ્રવેશ એ નામના પહેલા યુનિટમાં સૌ પ્રથમ તો તમને પ્રસ્તાવના સમજાવવામાં આવી, એમાં સમગ્ર યુનિટનો પરિચય આપવામાં આવ્યો, ત્યાર પછી પર્યાવરણના મનોવિજ્ઞાનના ઇતિહાસ વિશે વાત કરી ગયા, તેનો વિકાસાત્મક ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી, એ રીતે વિકાસાત્મક મનોવિજ્ઞાનનું ઇતિહાસનું મહત્વ એ પણ તમને સમજાવવામાં આવ્યું। ત્યાર પછી પર્યાવરણ મનોવિજ્ઞાન જેનો અભ્યાસ કરે છે એ પર્યાવરણ કોને કહેવાય, પર્યાવરણ એટલે શું, એના વિશે પણ માહિતી આપવામાં આવી, પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ તમને કહેવામાં આવ્યું। ત્યાર પછી પર્યાવરણના મનોવિજ્ઞાનની વ્યાખ્યા મેં તમને સમજાવી હતી, પર્યાવરણના મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ તમને સમજાવવામાં આવી હતી। એને આધારે પછી પર્યાવરણનું મનોવિજ્ઞાન વિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર, એમાં પણ જુદા જુદા મુદ્દા વિશે વાત કરી, પર્યાવરણનું મનોવિજ્ઞાન કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે તેના સંદર્ભમાં જુદા જુદા મુદ્દાઓ પણ આપણે જોઈ ગયા, સમજી ગયા। તો અહીં સુધી આપણે આવ્યા હતા। આમ પર્યાવરણના મનોવિજ્ઞાનમાં યુનિટ નંબર 1માં પ્રસ્તાવના, પછી પર્યાવરણના મનોવિજ્ઞાનનો ઐતિહાસિક વિકાસ એટલે વિકાસાત્મક ઇતિહાસ, પછી પર્યાવરણ કોને કહેવાય, પર્યાવરણનું મનોવિજ્ઞાન કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે, પર્યાવરણના મનોવિજ્ઞાનની શું વ્યાખ્યા છે, આ બધી બાબતો આપણે ભણી ગયા। છેલ્લે કાર્યક્ષેત્ર અભ્યાસ ક્ષેત્ર સુધી આપણે આવ્યા હતા। એના સંદર્ભમાં ત્યાર પછીના બીજા મુદ્દા શરૂ કરું એ પહેલા અગાઉના મુદ્દાના સંદર્ભમાં એક વાત જણાવી દઉં કે આ જે પર્યાવરણના મનોવિજ્ઞાનનો અભ્યાસક્રમ છે એ નવો અભ્યાસક્રમ છે, ચાલુ સાલથી જ અમલમાં આવેલો છે, અને તે મુજબ અભ્યાસક્રમ પ્રમાણેનું પુસ્તક પણ છે, વિડીયો નંબર 1માં બતાવેલું, ફરીથી વિડીયો નંબર 2માં હું બતાવી દઉં છું, પછી આપણે શરૂ કરીએ છીએ। જુઓ આ બુક છે પર્યાવરણના મનોવિજ્ઞાનની, આ ચોપડી છે પર્યાવરણનું મનોવિજ્ઞાન, આ બુક છે। સુચિતા પ્રકાશન અમદાવાદની છે, એના લેખક છે દિનેશ પંચાલ, એનએસ પટેલ, આ બધા એમના લેખકો છે, સીબી દવે, એનએસ પટેલ, દિનેશ પંચાલ, સુચિતા પ્રકાશન અમદાવાદ, આ બધી લેખક વિશેની મેં તમને માહિતી આપી છે। તો હવે યુનિટ નંબર 1ના
બાકીના જે મુદ્દા છે એ આપણે હવે સમજવાના છે. તો પર્યાવરણનું મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર, કાર્યક્ષેત્ર પછીના મુદ્દા, ત્રણ મુદ્દા આપણે ભણવાના છે. એક, પર્યાવરણ મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને લક્ષણો. ત્યાર પછી પર્યાવરણ મનોવિજ્ઞાનના ધ્યેયો. અને છેલ્લે પર્યાવરણ મનોવિજ્ઞાનની ઉપયોગીતા અને મહત્વ. આ ત્રણ બાબતો આપણે શીખવાની છે, ભણવાની છે. એક, પર્યાવરણ મનોવિજ્ઞાનના લક્ષણો કે સ્વરૂપ. પછી પર્યાવરણ મનોવિજ્ઞાનના ધ્યેયો કે હેતુઓ. અને છેલ્લો મુદ્દો, પર્યાવરણ મનોવિજ્ઞાનનું મહત્વ કે ઉપયોગીતા. આટલા મુદ્દા તમારે વારાફરતી આપણે સમજવાના રહેશે. તો પર્યાવરણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા, અભ્યાસ ક્ષેત્ર સમજ્યા પછી હવે પર્યાવરણ મનોવિજ્ઞાનનું સ્વરૂપ, લક્ષણો આપણે સમજીએ. તો વિડીયો નંબર એક નંબરના વિડીયોમાં, અગાઉના વિડીયોમાં જે કંઈ તમને પર્યાવરણના મનોવિજ્ઞાનની વ્યાખ્યા સમજાવવામાં આવી, એને આધારે જ સ્વરૂપ કે લક્ષણો આપણે સમજવાના છે. તેમાં પહેલું લક્ષણ છે, પર્યાવરણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક શાખા છે. સ્વરૂપ કે લક્ષણોમાં પહેલો મુદ્દો પર્યાવરણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક શાખા છે. હવે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમે બહુ સારી રીતે જાણો છો, અગાઉના વિડીયોમાં પણ મેં તમને સમજાવ્યું કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એમાં પ્રાણી વર્તનને સમજવું સહેલું છે, પણ માનવીના વર્તનને સમજવું અઘરું છે. કેમ કે અનેક ઘટકોની અસર થાય છે, માનવ વર્તન ઉપર અનેક પરિબળોની અસર થાય છે. પરિણામે માનવ વર્તન પર અસર કરતા જુદા જુદા પરિબળોના અભ્યાસ માટે મનોવિજ્ઞાનમાં જુદી જુદી શાખાઓ જોવા મળે છે. જેમ કે બાળકના વર્તનનો અભ્યાસ કરવા માટે બાળ મનોવિજ્ઞાન, ચાઇલ્ડ સાયકોલોજીની શાખા છે. વર્તન પર સામાજિક ઘટકોની શું અસર થાય છે તે જાણવા માટે સમાજલક્ષી મનોવિજ્ઞાનની શાખા છે. ઉંમર પ્રમાણે વ્યક્તિના વર્તન ઉપર શું અસર થાય છે, ઉંમર પ્રમાણે વ્યક્તિના વર્તનનો કેવો વિકાસ થાય છે તે સમજવા માટે વિકાસાત્મક મનોવિજ્ઞાનની શાખા છે. શૈક્ષણિક બાબતોના સંદર્ભમાં એજ્યુકેશનલ સાયકોલોજીની શાખા છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓના સંદર્ભમાં પણ સાયકોલોજિકલ ટેસ્ટિંગની શાખા છે. આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે એના સંદર્ભમાં મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર એ વિશે પણ અભ્યાસ કરવામાં આવે છે. મનોવિકૃતિના અભ્યાસ માટેની અસાધારણ મનોવિજ્ઞાનની શાખા છે. મનોવિકૃતિના નિદાન અને સારવાર માટે ચિકિત્સા મનોવિજ્ઞાનની શાખા છે. લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરતું મનોવિજ્ઞાન લગ્ન જીવનના મનોવિજ્ઞાન તરીકે ઓળખાય છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં કર્મચારીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. નોકરી ધંધા કરતા કર્મચારીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. તો આમ જુદી જુદી શાખાઓ છે, તેમાંની એક મહત્વની શાખા પર્યાવરણની શાખા છે, જેમાં વર્તન અને પર્યાવરણ વચ્ચેના સંબંધોનો ગાઢ રીતે અભ્યાસ કરવામાં આવે છે. વર્તન અને પર્યાવરણ એકબીજા પર શું અસર કરે છે તેનો અભ્યાસ કરતું મનોવિજ્ઞાન પર્યાવરણના મનોવિજ્ઞાન તરીકે ઓળખાય છે. આમ પર્યાવરણનું મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની જ એક મહત્વની શાખા છે તેમ આપણે કહી શકીએ. ત્યાર પછી પર્યાવરણનું મનોવિજ્ઞાન એ સૈદ્ધાંતિક અને વ્યવહારિક મનોવિજ્ઞાન છે. કેમ કે સૈદ્ધાંતિક અને વ્યવહારિક બંને પાસા ધરાવે છે. અહીંયા પર્યાવરણના અભ્યાસને આધારે માનવ વર્તનના સિદ્ધાંતોની રચના કરવામાં આવે છે.
સાથે સાથે જે કઈ માહિતી મળે છે પર્યાવરણ સંબંધી એ માહિતીના સંદર્ભમાં તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે પર્યાવરણ સંબંધી માનવ જીવનની વિવિધ સમસ્યાઓ ઉકેલવામાં આ બધી જ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે એ દ્રષ્ટિએ પર્યાવરણ મનોવિજ્ઞાન સૈદ્ધાંતિક અને વ્યવહારિક બંને પાસા ધરાવે છે તેમ આપણે કહી શકીએ પછી પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાન આંતરવિદ્યાકીય વિજ્ઞાન છે એમ કહીએ તોય ખોટું નથી આંતરવિદ્યાકીય એટલે ઇન્ટરડિસિપ્લિનરી એટલે કે અહીંયા માત્ર મનોવિજ્ઞાનનો જ અભ્યાસ કરવામાં આવ્યો છે તેવું નથી વિવિધ વિજ્ઞાનોની પણ મદદ લઈને એના સંબંધી પણ અભ્યાસ કરવામાં આવે છે પર્યાવરણ મનોવિજ્ઞાનમાં આપણે જોઈએ તો પર્યાવરણ મનોવિજ્ઞાન વિશેની માહિતી મેળવવા માટે સમાજશાસ્ત્ર સંસ્કૃતિશાસ્ત્ર એટલે કે નૃવંશાસ્ત્ર અર્થશાસ્ત્ર શહેરી આયોજન ગ્રામીણ આયોજન આ બધી જ બાબતોનો સહયોગ મેળવવામાં આવે છે સહકાર મેળવવામાં આવે છે આમ માત્ર મનોવિજ્ઞાન નહીં પણ જુદા જુદા અન્ય વિજ્ઞાનોની પણ મદદ અને સહકાર લઈને અહીં અભ્યાસ કરવામાં આવતો હોય છે હવે પર્યાવરણના મનોવિજ્ઞાનમાં વર્તન અને પર્યાવરણ બંને વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવાનો છે હવે એના સંદર્ભમાં એક વાતની હું સ્પષ્ટતા કરી લઉં કે પર્યાવરણનું મનોવિજ્ઞાન એ માત્ર પર્યાવરણનો અભ્યાસ કરે છે તેવું નથી એટલું યાદ રાખજો તમે એટલે કે માનવ વર્તન પર પર્યાવરણની શું અસર થાય છે એટલો અભ્યાસ નથી કરતો પણ માનવીને લીધે પર્યાવરણ પર શું અસર થાય છે તેનો પણ અભ્યાસ કરે છે એટલે કે પર્યાવરણની વર્તન પર થતી અસર અને માનવ વર્તનની પર્યાવરણ પર થતી અસર આમ પર્યાવરણ અને વર્તન પરસ્પર એકબીજા પર શું અસર કરે છે તેનો અહીંયા અભ્યાસ કરવામાં વર્તન પર તો પર્યાવરણની અસર થાય જ છે પણ માનવીના વર્તનની પર્યાવરણ પર શું અસર થાય છે વર્તન પર તો પર્યાવરણની અસર થાય જ પણ પર્યાવરણ ઉપર માનવીના વર્તનની શું અસર થાય છે એ બધી જ બાબતો અહીંયા ઉપયોગમાં લેવાય છે ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે ત્યાર પછીનો મુદ્દો ખૂબ જ મહત્વનો છે પર્યાવરણ મનોવિજ્ઞાન એ સમગ્ર લક્ષી સમષ્ટિવાદી અભિગમ ધરાવે છે બે પ્રકારના અભિગમ છે અણુવાદી અને સમગ્રવાદી એટલે કે સમષ્ટિવાદી તો એમાંથી પર્યાવરણ મનોવિજ્ઞાનમાં સમગ્ર લક્ષી દ્રષ્ટિકોણ જોવા મળે નાની નાની બાબતોથી માંડીને વિશાળ બાબતોનો અભ્યાસ કરવામાં એક નાનકડા મકાનના બાંધકામથી માંડીને મોટી મોટી સોસાયટીઓ મોટા મોટા બિલ્ડિંગો આ બધાના આયોજન પર પર્યાવરણની શું અસર થતી હોય છે અથવા તો આવા વિશિષ્ટ આવરણો પર્યાવરણ ઉપર શું અસર કરે છે આ બધી બાબતોની અહીંયા અભ્યાસ કરવાનો છે એટલે કે નાના નાના ઘટકોની પર્યાવરણના નાના નાના ઘટકોની પણ સમૂહમાં વિશાળ સમષ્ટિના સંદર્ભમાં આ બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવતો હોય છે અહીંયા પર્યાવરણ અને વર્તન વચ્ચેના સંબંધોના સંદર્ભમાં વર્ણન સ્પષ્ટીકરણ આ બધી બાબતો ઉપર પણ ધ્યાન આપવામાં આવતું હોય છે ત્યાર પછી પર્યાવરણનું મનોવિજ્ઞાન એ કુદરતી અને માનવસર્જિત
બંને પ્રકારની હોનારતોનો અભ્યાસ કરે છે, કુદરતી અને માનવ સર્જિત. હવે પૂર આવવું, ધરતીકંપ થવો, જ્વાળામુખી ફાટવો, જંગલોમાં આગ લાગવી, ભૂકંપ થવો, આ બધું કુદરતી આફતો છે, એ માનવ જીવન પર અસર કરે છે. સાથે સાથે અકસ્માત, ગીચતા, ગંદુ પાણી, ઘોઘાટ, કચરો, અસ્વચ્છતા એટલે કે પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, શહેરોમાં જોવા મળતા કારખાનામાંથી નીકળતા ધુમાડા, વાહન વ્યવહારના સાધનો દ્વારા પ્રદૂષણ પર થતી નેગેટિવ અસર, નિષેધક અસર, પછી બોમ્બ ધરાકા, ગુનાખોરી, આતંકવાદ, આ બધી માનવ સર્જિત આફતો છે. તો આ બધાની અસર પણ માનવ વર્તન પર શું થાય છે તેનો પણ અહીં અભ્યાસ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી પર્યાવરણનું મનોવિજ્ઞાન, પર્યાવરણ ઉપરાંત માનવ સંબંધોનો પણ ખાસ અભ્યાસ કરે છે. વ્યક્તિગત વર્તનનો તો અહીંયા અભ્યાસ કરવામાં આવે જ છે, સાથે સાથે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેના સંબંધનો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચેના સામાજિક સંબંધોનો અભ્યાસ આ પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. આને આધારે વર્તન પર વ્યક્તિગત શું અસરો થાય છે અને સામૂહિક જૂથ ઉપર શું અસરો થાય છે એ બધી બાબતો સાથે પણ પર્યાવરણનું મનોવિજ્ઞાન ગાઢ રીતે સંકળાયેલું છે. ત્યાર પછી પર્યાવરણનું મનોવિજ્ઞાન લોકોની પ્રતિક્રિયાઓનો પણ અભ્યાસ કરે છે. વ્યક્તિના વર્તન પ્રત્યે બીજા લોકો શું અભિપ્રાય આપે છે અથવા તો લોકો પોતાના પ્રત્યક્ષ પર્યાવરણનું કેવું પ્રત્યક્ષીકરણ કરે છે, પોતાના પર્યાવરણ પ્રત્યે કેવી પ્રતિક્રિયાઓ આપે છે, આ બધી જ બાબતો સાથે પર્યાવરણનું મનોવિજ્ઞાન ગાઢ રીતે સંકળાયેલું છે. તો આમ પર્યાવરણના મનોવિજ્ઞાનના સ્વરૂપ કે લક્ષણોમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાનના ધ્યેયો કે હેતુઓ. પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાનના ધ્યેયો કે હેતુઓ આ પણ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. હવે મનોવિજ્ઞાનનું ધ્યેય તમે 11 અને 12 ધોરણમાં ભણી ગયા છો, વર્ણન, વર્ગીકરણ, સ્પષ્ટીકરણ એ બધી બાબતો અહીંયા છે. તો પર્યાવરણના મનોવિજ્ઞાનના ધ્યેયો શું છે એટલે કે તેના હેતુઓ શું છે, તો તેના સંદર્ભમાં 5 ધ્યેયો કે હેતુઓ વિશે વાત કરવાની છે. હવે પર્યાવરણના મનોવિજ્ઞાનમાં કુદરતી અને માનવ સર્જિત બંને પ્રકારની ઘટનાઓનો સમાવેશ થાય છે. તો તેના સંદર્ભમાં ઘટનાનું વર્ણન કરવું, ઘટનાની અસરનું માપન કરવું, કોઈ પણ બનાવ બને તેનું સ્પષ્ટીકરણ કરવું, પછી બનાવ કે ઘટના વિશેની આગાહી કરવી અને બનાવ કે ઘટનાનું નિયંત્રણ કરવું, આ 5 એના ધ્યેયો છે. ફરીથી બોલું છું, ઘટનાનું વર્ણન, ત્યાર પછી માપન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. ઘટનાનું વર્ણન, માપન, સ્પષ્ટીકરણ,
આગાહી અને નિયંત્રણ આ પાંચ એ પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાનના ધ્યેયો છે કે માપન છે. જેમ કે વર્ણન, તો પર્યાવરણમાં પર્યાવરણ સાથે કુદરતી અને માનવ સર્જિત અનેક ઘટનાઓ સંકળાયેલી છે. પર્યાવરણમાં આપણી બાબતો સમાવેશ થાય છે. તો કુદરતી ઘટના કે માનવ સર્જિત ઘટનાઓ જે કંઈ બની હોય, દાખલા કે પૂર આવ્યું હોય, ધરતીકંપ થયો હોય, જંગલમાં આગ લાગી હોય, જ્વાળામુખી ફાટ્યો હોય, સુનામી કે વાવાઝોડું આવ્યું હોય, અથવા તો માનવ સર્જિત ઘટના કોઈ અકસ્માત થયો હોય, આતંકવાદી હુમલો થયો હોય, આવી કુદરતી કે માનવ સર્જિત ઘટના નું વર્ણન અહીંયા વિગતવાર કરવાનું કરવામાં આવે છે. કોઈ પણ ઘટનાનું વિગતવાર વર્ણન કરીને માહિતી આપવાનો હેતુ પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાનનો છે. પછી એ ભૌતિક ઘટના હોય, ભૌગોલિક ઘટના હોય, સામાજિક ઘટના હોય, સાંસ્કૃતિક ઘટના હોય, કુદરતી કે માનવ સર્જિત આફત હોય, આ બધાની વર્તન કે માનસિક ક્રિયાઓ પર શું અસર થાય છે એનું વર્ણન કરવામાં આવે છે. પહેલા તો ઘટના વિશે માહિતી આપવાની, પછી જે તે ઘટનાની માનવ વર્તન અને માનવીની માનસિક ક્રિયાઓ ઉપર શું અસર થાય છે તેનું વર્ણન, તેના સંદર્ભમાં વર્ણન કરવામાં આવે છે. ત્યાર પછી બીજો હેતુ છે માપન કરવાનો. કોઈ પણ બનાવ બને એની માનવ વર્તન ઉપર ઊંડી અસર થતી જ હોય છે. પછી એ કુદરતી આફતનો બનાવ હોય, કોઈક સામાજિક પ્રસંગ હોય, કે પછી માનવ સર્જિત ઘટના હોય, આ તમામ ઘટનાઓની અસર માનવીના મન ઉપર થતી હોય છે, એટલે કે માનસિક ક્રિયાઓ પર થાય છે, તેના વર્તન પર થાય છે. તો જુદી જુદી ઘટનાની અસર માનવ વર્તન ઉપર કેટલી થઈ છે, માનસિક ક્રિયા ઉપર કેટલા પ્રમાણમાં અસર થઈ છે એનું માપન કરવામાં આવતું. કુદરતી કે માનવ સર્જિત ઘટનાઓની માનવીના વર્તન અને માનસિક ક્રિયાઓ ઉપર કેટલા પ્રમાણમાં અસર થાય છે, શું અસર થાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. એના સંદર્ભમાં ચોકસાઈપૂર્વક માપન કરવામાં આવે છે. જુદી જુદી ઘટનાઓની વર્તન પર થતી અસર કેટલા પ્રમાણમાં છે, કેટલા પ્રમાણમાં અસર થઈ છે તેનો અભ્યાસ અહીં ખાસ કરવામાં આવતો હોય છે. આમ અસરોના માપનનો હેતુ છે. ત્યાર પછીનું ત્રીજું ધ્યેય છે પર્યાવરણના સંદર્ભમાં થતી જુદી જુદી ઘટનાઓનું સ્પષ્ટીકરણ કરવું. હવે સ્પષ્ટીકરણ એટલે શું? કારણો તપાસવા. સાદા શબ્દોમાં કહે તો કારણો તપાસવા. આર્થિક, સામાજિક, ભૌગોલિક, રાજકીય, કુદરતી, કુદરતી, સાંસ્કૃતિક કે માનવ સર્જિત જે કંઈ ઘટનાઓ બનતી હોય, જે કંઈ પ્રસંગો બનતા હોય, એની પાછળના કારણો શું છે, એ કારણોનો અહીં અભ્યાસ કરવાનો હેતુ છે. વર્તન પાછળ, અરે જુદી જુદી ઘટનાઓ પાછળ કારણો સમજાવવામાં આવે છે, અને એ રીતે પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાન ઘટનાઓ અંગે સ્પષ્ટીકરણ કરે છે. એટલે કે જે કોઈ બનાવો બનતા હોય છે એ બનાવો પાછળનું સાચું કારણ શું છે એ તપાસવામાં આવે છે. એને આધારે ઘટના કે બનાવ સ્પષ્ટ થઈ જતો હોય છે. આમ પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાનનું ત્રીજું ધ્યેય ઘટના, બનાવ કે પ્રસંગ પાછળ રહેલા કારણોનો અભ્યાસ કરવાનો છે. એ રીતે ઘટનાનું સ્પષ્ટીકરણ કરવામાં આવતું હોય છે.
ત્યાર પછીની બાબત છે આગાહી, એટલે કે પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાન. જે કંઈ બનાવ બનવાનો હોય, ઘટના થવાની હોય કે કંઈક પ્રસંગ થવાનો હોય, એની આગાહી પણ કરે છે, જેથી કરીને લોકો સજાગ બને, લોકોમાં સાવચેતી આવે. દાખલા તરીકે અમુક પ્રકારની મકાનની બાંધણી કરવાથી, મકાનની રચના કરવાથી તેમાં રહેનાર વ્યક્તિના જીવનમાં શું ફેરફાર થશે તે અંગે પછી આગાહી કરવામાં આવતી હોય છે. મોટા મોટા શહેરોનું આયોજન કરવામાં આવે છે, બાંધકામ કરવામાં આવે છે, નવી નવી ડિઝાઇનના મકાનો બનાવવામાં આવે છે. તો આ બધાની લોકોના જીવન પર શું અસર થશે, ખાસ કરીને લાઇફસ્ટાઇલ જીવનશૈલી પર શું અસર થશે એ અંગેની આગાહી કરવામાં આવતી હોય છે. આમ આગાહી કરવાનું ધ્યેય છે. અને છેલ્લું ધ્યેય છે એ નિયંત્રણ કરવાનું. જુદા જુદી જુદી જે કંઈ ઘટનાઓ બને છે, પ્રસંગો બને છે, તેની ઉપર નિયંત્રણ રાખવાનું પણ ધ્યેય પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાનનું છે, જેથી કરીને લોકોને નુકસાન થતું અટકે. આ નિયંત્રણ કરવા પાછળનો હેતુ શું છે કે જેથી લોકોના જીવનમાં નુકસાન ના થાય. કંટ્રોલ કરવાથી, અમુક ઘટનાઓ કે બનાવને કંટ્રોલ કરવાથી લોકોને નુકસાનમાંથી બચાવી શકાય. આના સંદર્ભમાં પર્યાવરણમાં થતો કચરો કે બગાડ અટકાવવો, ત્યાર પછી પર્યાવરણ બગડી ગયું હોય, પ્રદૂષિત થઈ ગયું હોય, એને ચોખ્ખું કરવું, સુધારવાનો પ્રયત્ન કરવો, પછી લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાય એ રીતે પર્યાવરણનો વિકાસ કરવો, લોકો નિરાતવાળું સગવડભર્યું જીવન જીવે તેમાં મદદરૂપ થવું, ભૂતકાળની ભૂલો સુધારીને લોકોના જીવનની ગુણવત્તા વધારવી, ક્વોલિટીમાં જીવનની ક્વોલિટીમાં વધારો કરવો, આ બધું કોના દ્વારા કઈ રીતે શક્ય બને છે? બનાવ કે ઘટનાને કંટ્રોલ કરીને. તો આ રીતે પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાન કુલ 5 પ્રકારના ધ્યેયો કે હેતુઓ ધરાવે છે. વર્ણન, પછી નિયંત્રણ, આગાહી, માપન, સ્પષ્ટીકરણ, આવા 5 ધ્યેયો છે. ક્રમમાં બોલીએ તો પહેલા ઘટનાનું વર્ણન કરવું, પછી ઘટનાની અસરનું માપન કરવું, ત્યાર પછી ઘટના પાછળના કારણો સ્પષ્ટ કરવા, સ્પષ્ટીકરણ, પછી ઘટનાની આગાહી કરવી, અને છેલ્લું ધ્યેય જુદી જુદી ઘટનાઓ પર નિયંત્રણ રાખવું. આ 5 પ્રકારના ધ્યેયો છે. આ 5 પ્રકારના ધ્યેયો એ વ્યવહારલક્ષી મનોવિજ્ઞાનના ધ્યેયો તરીકે આપણે ઓળખાવી શકીએ. છેલ્લે વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન, વ્યવહારલક્ષી મનોવિજ્ઞાનની ઉપયોગીતા, વ્યવહારલક્ષી મનોવિજ્ઞાનની ઉપયોગીતા, તો એના સંદર્ભમાં આપણે જોઈએ. વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન સૈદ્ધાંતિક અને વ્યવહારિક બંને પ્રકારનું પાસું ધરાવે છે. એટલે સૈદ્ધાંતિક મનોવિજ્ઞાન, એટલે કે સૈદ્ધાંતિક વિજ્ઞાન તો છે જ વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન. માનવ વર્તન કે પર્યાવરણ સંબંધી સિદ્ધાંતોની તો રચના કરે જ છે, પણ સાથે સાથે એ સિદ્ધાંતોને આધારે પર્યાવરણ સંબંધી કેટલીક ઉપયોગી પણ બાબતોની પણ તે રજૂઆત કરે છે. વ્યવહારિક વિજ્ઞાન છે એટલે કે
સિદ્ધાંતો અને માહિતીના સંદર્ભમાં એ લોકોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરે છે. તો આ દ્રષ્ટિએ પર્યાવરણ મનોવિજ્ઞાન કઈ રીતે ઉપયોગી બને છે, તેનું મહત્વ શું શું છે એ પણ આપણે હવે સમજી લઈએ. પહેલી વાત તો એ કે પર્યાવરણ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી પર્યાવરણ સંબંધી હકીકતોનો ખ્યાલ આવે છે. પરિણામે લોકોની સમસ્યા ઉકેલવાની ઊંડી સૂઝ પ્રાપ્ત થાય છે. પર્યાવરણને સુધારવાના રસ્તા અને માર્ગો જડે છે. ત્યાર પછી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી પર્યાવરણના જોખમોથી માહિતગાર થવાય છે. પર્યાવરણનું મનોવિજ્ઞાન આ રીતે માનવ વર્તનને ખતરારૂપ હોય એવી પર્યાવરણલક્ષી બાબતો પ્રત્યે લાલબત્તી ધરે છે. લાલબત્તી ધરે છે એટલે કે તેનાથી જાગૃત કરે છે, આવા પર્યાવરણના જોખમોથી જાગૃત કરે છે, જેને લીધે આપણે સજાગ બનીએ છીએ, બેદરકાર લોકોને જગાડવાનો પ્રયત્ન કરે છે. પછી પર્યાવરણના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી પર્યાવરણની અનિષ્ટ અસરો, ખરાબ અસરો, એનાથી પણ આપણે બચી શકીએ છીએ. ખાસ કરીને માનસિક અસરો, પર્યાવરણના નિષેધક અસરોને, નિષેધક બનાવોને લીધે ચિંતા, અનિંદ્રા, ચીડિયાપણું, ગુસ્સો, આ બધી માનસિક અસરો થતી હોય છે, તો તેનાથી પણ જાગૃત કરે છે, જેથી કરીને આ બધી અસરોથી આપણે બચી શકીએ છીએ. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન જમીન સંબંધી પણ અભ્યાસો કરે છે. આને પરિણામે વિવિધ પ્રકારની જમીનો, બાંધકામ માટેની જમીનની પ્રાપ્તિ, જમીનનો કઈ રીતે સારી રીતે ઉપયોગ કરવો, આ બધી બાબતો અંગે પણ ઉપયોગી માહિતી પૂરી પાડે છે. શહેરી વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો, આ બધામાં સ્વચ્છતા, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, આ બધું તૈયાર કરવાનું આયોજનમાં પણ તે મદદરૂપ બને છે. બેદરકાર લોકો પ્રત્યે તે જાગૃત કરે છે, જેને પરિણામે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન પર્યાવરણ સંબંધી કાયદા કાનૂનથી પણ લોકોને સજાગ બનાવે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન સુધારણાને વેગ આપે છે, જેને પરિણામે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં સુધારો થાય છે, જૂથ અને વ્યક્તિ વચ્ચેના સંબંધમાં સુધારો થાય છે, અને બે જૂથ વચ્ચેના સંબંધમાં સુધારો થાય છે. આમ બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ, બે જૂથ વચ્ચેનો સંબંધ અને તેમજ વ્યક્તિ અને જૂથ વચ્ચેનો સંબંધ, આમ સામાજિક સંબંધો સુધારવામાં પણ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ મદદરૂપ બને છે. તો આ રીતે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન વિવિધ ઉપયોગો ધરાવે છે, અને એને આધારે આપણે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન ખૂબ જ મહત્વનું છે. અલગ અલગ દ્રષ્ટિએ આપણે જોયું મહત્વના ઉપયોગો, એ આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન ઉપયોગી અને ખૂબ જ મહત્વ ધરાવે છે તેમ આપણે કહી શકીએ. તો આ સાથે આપણું યુનિટ નંબર 1 પૂરું થાય છે.